દેશભરમાં લોકડાઉનના પગલે સરકાર દ્વારા અનાજ આપવાની જાહેરાત કરી છે, પરંતુ સરકારની પૂરી વ્યવસ્થા ન હોય અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો રાશન માટે રાશનની દુકાન અને મામલતદાર કચેરી વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર દ્વારા લોકડાઉનના પગલે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુનો અભાવ ન રહે તે માટે રાશનની દુકાનમાંથી જરૂરમંદ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જ્યારે લોકો અનાજ અને કિરાનું લેવા માટે રાશનની દુકાન ઉપર જાય છે ત્યારે દુકાનદાર દ્વારા રાશન લેવા આવેલા લોકોને રાશન કાર્ડમાં મામલતદારનો સિક્કો લગાવી આપવાનું કહેવામાં આવે છે. જ્યારે આવા લોકો મામલતદાર કચેરીએ સિક્કો લગાવવા માટે આવે છે ત્યારે મામલતદાર દ્વારા આવા કોઈ વધારાના સિક્કા લગાવવાની જરૂર નથી તેમ કહીને લોકોને પાછા કાઢવામાં આવે છે. આવી રીતે લોકો અનાજ મેળવવા માટે રાશનની દુકાન અને મામલતદાર કચેરી વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે. આવા હેરાન થતા લોકો આજે જેતપુર મામલતદાર ઓફિસે હંગામો કર્યો હતો. અહીં અનાજ નહીં મળેલા મહિલાઓ તથા જેતપુર મામલતદાર ઓફિસે પહોંચી હતી અને મામલતદારને રજૂઆત કરવાના પ્રયત્ન કરેલ, પરંતુ આવા લોકોને મામલતદાર મળ્યા ન હતા, જેને લઈને રાશન નહીં મળતા લોકો નિરાશ થયા હતા. મારા છોકરા 4 છે, હું એકલી છું, મારા કોઈ કમાવા વાળો છે નહીં. હું માવતરે આવી છું રીસામ રે. મારા છોકરા 2 દી થી ભૂખા છે, કોઈ આશરો નથી. તો સરકારે એમ કીધું કે પૈસાય મળશે, ખાવાનોય મળશે, તો કોઈ જવાબ દેતો નથી. આ નંબર આપ્યો છે જેથી તો કોઈ ફોન ઉપાડતો નથી. હવે 2 દી થી મારા છોકરા ભૂખા છે, ક્યાં લઈને જાવ? અમારે ખાવું હું ઘરમાં અનાજ નથી. માણે એમ કે કોરોના વાયરસ થી ઘરમાં રહ્યો, ઘરમાં રહી પણ ખાવાનું દે સરકારને કે તો ઘરમાં રહી. કોરોના વાયરસ થી તો મરશો પણ માણા ભૂખા મરી જાહે. મારે 8 મહિનાની ઘરે બેબી છે, મારો ઘરવાળો બાંધણાનું કામ કરે છે. મહિના દિવસ ત્યાં ઘરે છે, અનાજ ન હોય તો ઘરમાં ખાવું હું? અહીંયા સિક્કો મરવાનું કે અનાજ માલ લેવા જાય તો મામલતદારે સિક્કો મરવા. અહીંયા આવી તો સિક્કો મારવાનું બંધ છે. અહીંયા પોલીસવાળા દંડા લઈને કે જાવ ઘરે, જાવ ઘરે. એક માણા ભૂખા રહીએ, એક ટક ભૂખા રહીએ. અમે અઠવાડિયાથી ભૂખા છે. ખીચડી ને ભાત રાંધીને ખાઈ છી ઘરમાં, ખીચડી ને ભાત. આવો અમારા ઘરમાં જો અનાજ હોય ને તો બતાવી. અમે ખોટું નથી બોલતા, અમને તડકાનો હેરાન થવાનો શોખ નથી. મારે 8 મહિનાની બેબી છે ઘરે. હું ખોટું બોલતી હોય તો હાલ અમારી ઘરે જોઈ જાઓ મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. અત્યારે એમ કીધું ઘરે જાઓ, તમને અહીંયા નંબર લખ્યા છે એ લઈ જાઓ, તમને પ્રોસેસ દે હે. અમે નંબર લખ્યા, ફોન કરી છી, નથી ઉપાડતા. તો અમારે કરવાનું હું? છેલ્લા 2 દિવસથી શરૂ થયેલા રાશનના અનાજના વિતરણની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ રહી નથી અને લોકો હેરાન પરેશાન છે ત્યારે મામલતદાર દ્વારા આ બાબતે ખુલાસો કરાયો હતો કે સરકારની જાહેરાત મુજબ એ જ લોકોને મફત અનાજ મળશે જે લોકો સરકારના અંત્યોદય કાર્યક્રમ હેઠળ આવતા હોય, સાથે જ સરકારની NFSA હેઠળ આવતા હોય તેવા લોકોને જ મફતમાં અનાજ મળશે અને તેમને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પરંતુ આ સિવાયના લોકો આવીને રાશનની માંગણી કરે છે જેથી અવ્યવસ્થા ઊભી થઈ રહી છે. રાજ્ય સરકાર તરફથી અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે અંત્યોદય NFSA કાર્ડ કે જેઓને પ્રથમથી અનાજ દર મહિને મળતું હતું તેવા લોકોને જ મફત અનાજ આ મહિને આપવા સરકારે જાહેરાત કરેલ છે. લોકો ગેરસમજથી તમામ કાર્ડ ધારકોને અનાજ મળશે તેવાથી પ્રેરાઈને અનાજ દેવા માટે પ્રયત્નો કરે છે. તેઓને અમે સમજૂત કરી રહ્યા છીએ કે APL કાર્ડ ધારકો જે NFSA કાર્ડ નથી તેઓને મફત અનાજ આપવાની કોઈ જાહેરાત નથી. એવું કાંઈ હશે ભવિષ્યમાં ત્યારે અમે એને જાણ કરશું તેવું લોકોને અમે સમજૂત કરી રહ્યા છીએ. એટલે ખોટી રીતે કોઈ હેરાન થઈ અને દુકાને કે ઓફિસમાં આવે નહીં એવી મારી સમગ્ર લોકોને અપીલ છે. સરકાર દ્વારા યોગ્ય જાહેરાતનો અભાવ અને થયેલા જાહેરાતમાં અસ્પષ્ટતાને હિસાબે લોકો પરેશાન થઈ રહ્યા છે અને સરકાર લોકોની સરળતા માટે યોગ્ય પગલાં ભરે તે જરૂરી રહ્યું. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.